હેલો, તો આજે આ વિડિયોમાં આપણે CSS બોક્સ પ્રોપર્ટી વિશે જોવાનું છે કે CSS ની મલ્ટીપલ પ્રોપર્ટીઝ અવેલેબલ છે, તેમાં છે બોક્સ પ્રોપર્ટીઝ. તો બોક્સ પ્રોપર્ટીઝ એટલે કે આપણે મલ્ટીપલ પ્રોપર્ટીઝ આપણે યુઝ કરીએ છીએ તેના માટે આવે છે CSS બોક્સ પ્રોપર્ટી. તો ફર્સ્ટ ઓફ ઓલ છે બેકગ્રાઉન્ડ કલર. બેકગ્રાઉન્ડ કલર એટલે કે આપણે કોઈ પણ એલિમેન્ટની અંદર બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો હોય, ફોર એક્ઝામ્પલ ડીવ ટેગ છે, પી ટેગ છે, કોઈ પણ એલિમેન્ટની અંદર તમારે બેકગ્રાઉન્ડ કલર જો સેટ કરવો હોય તો એના માટે છે બેકગ્રાઉન્ડ કલર પ્રોપર્ટી. ત્યારબાદ છે વિથ પ્રોપર્ટી. વિથ એટલે કે કોઈ પણ એલિમેન્ટની અંદર તમારે કોઈ પણ વિથ સેટ કરવી હોય તો એ પ્રમાણે તમે વિથ સેટ કરી શકો છો. તો તેને કહેવાય છે CSS બોક્સ પ્રોપર્ટીની અંદર વિથ પ્રોપર્ટી. ત્યારબાદ આવે છે પેડિંગ પ્રોપર્ટી. પેડિંગ પ્રોપર્ટી એટલે કે જે ટેગ હોય છે, જે એલિમેન્ટ હોય છે તેની આઉટસાઇડથી એ પેડિંગ પ્રોપર્ટી એટલે કે જે બી બોક્સ હોય છે અથવા તો જે બી એલિમેન્ટ હોય છે તેની અંદરની સાઇડથી શું કરે છે, જગ્યા સ્પેસ છોડે છે, તો તેને કહેવાય છે પેડિંગ. અને માર્જિંગ એટલે કે આઉટસાઇડ ઓફ ધ એલિમેન્ટ ની સાઇડથી એ શું કરે છે, જગ્યા છોડે છે, તો એને કહેવાય છે માર્જિંગ એન્ડ પેડિંગ. ત્યારબાદ આવે છે બોર્ડર વિથ. એક તો બોર્ડર આપણે આપીએ છીએ તે બોર્ડરની વિથ પ્રોપર્ટી પણ સેટ કરી શકો છો. બોર્ડર કલર. ત્યારબાદ આવે છે બોર્ડર સ્ટાઇલ. તો વન બાય વન આપણે જોઈએ કે CSSની બોક્સ પ્રોપર્ટીની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એક ન્યૂ HTMLનું પેજ બનાવીએ. ન્યૂ એક આપણે HTMLનું સ્ટ્રક્ચર બનાવી લઈએ. હેડ ટેગ ઓવર હેડ ટેગ ની અંદર ટાઇટલ ટેગ ઓવર ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગ ની અંદર હું ટાઇટલ આપી દઉં, ફોર એક્ઝામ્પલ CSS બોક્સ પ્રોપર. CSS બોક્સ પ્રોપર્ટી. ત્યારબાદ અહીંયા હું સેવ કરી દઉં ફાઇલને, ફોર એક્ઝામ્પલ બોક્સ પ્રોપર્ટી .html નામની ફાઇલ બનાવું છું અને સેવ કરું છું ફાઇલને. હવે આપણે શું કરવાનું છે, બોડી ટેગની અંદર ઓવર બોડી ટેગ. બોડી ટેગની અંદર અહીંયા આવશે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા એઝ અ ડીપ ટેગ એડ કરી દો અને ઓવર ડીપ ટેગ સેટ કરી દઉં, સેવ કરી દઉં. હવે એને અહીંયા ફોર એક્ઝામ્પલ એક આઈડી એટ્રીબ્યુટ આપી દઉં. આઈડી એટ્રીબ્યુટની અંદર હું ફોર એક્ઝામ્પલ આપી દઉં માય આઈડી નામની એક આઈડી આપું છું, સેવ કરી દઉં છું. હવે આપણે અહીંયા એક CSSને આપણે સ્ટાઇલ એટ્રીબ્યુટ એડ કરી દઈએ. સ્ટાઇલ એલિમેન્ટ ઓવર સ્ટાઇલ એલિમેન્ટ સ્ટાઇલ એલિમેન્ટ આપી અહીંયા. હવે જો આપણે અહીંયા આઈડી એટ્રીબ્યુટ આપ્યો હોય
તો આ આઈડી ને આપણે CSS પ્રોપર્ટી નો યુઝ કરવો હોય તો અહીંયા શું આવશે, હેશ. જો હેશ એટ્રીબ્યુટ નો યુઝ કરતા હોઈએ તો આપણે અહીંયા શું આપવાનું, આ આપણી આઈડી નું નામ, જેમ કે માય આઈડી છે તો હું અહીંયા શું આપી દઉં, માય આઈડી. હવે એ આઈડીમાં હું શું કરીશ, મારે CSS અપ્લાય કરવી છે તો તેના માટેની છે બોક્સ પ્રોપર્ટીની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો આવે છે બેકગ્રાઉન્ડ કલર. ફર્સ્ટ ઓફ ઓલ તો આવે છે બેકગ્રાઉન્ડ કલર. બેકગ્રાઉન્ડ કલર જે બી સેટ કરવો હોય તમારે, ફોર એક્ઝામ્પલ બ્લુ કલર આપી દો. તો અહીંયા શું થઈ ગયું, જે બી આપણે ડીવ ટેગ લઈએ છીએ તો તેની આઈડી પ્રમાણે આપણે અહીં આઈડી સેટ કરેલી છે તો એ આઈડી પ્રમાણે આપણે એને શું કરવાનું છે, CSSની અંદર આપણે સિલેક્ટર યુઝ કર્યું છે. આને શું કહેવાય છે, ડોટ એટલે કે આઈડી સિલેક્ટર યુઝ કર્યો છે. અહીંયા આઈડી સિલેક્ટર યુઝ કર્યો છે અને તેની અંદર આપણે શું કર્યું છે, બેકગ્રાઉન્ડ કલર શું આપ્યું છે, બ્લુ આપ્યું છે. સેવ કરીએ અને રન કરીએ ફાઇલને. બોક્સ પ્રોપર્ટી આપણું પેજનું નામ છે. તો અહીંયા દેખાતું નથી, મીન્સ કે હવે આપણે અહીંયા શું કરવાનું રહેશે, CSS ની અંદર બેકગ્રાઉન્ડ કલર આપેલો છે અને સાથે સાથે વિથ પ્રોપર્ટી પણ આપેલી છે. સૌથી પહેલાં આપણે અહીંયા શું કરવાનું છે, આઈડીની અંદર હેશ આઈડી આવશે. અહીંયા શું આવશે, આઈડી સિલેક્ટરની અંદર શું આવશે, હેશ આઈડી. જો ડોટ યુઝ ક્યારે થશે, જ્યારે તમે અહીંયા ક્લાસ સિલેક્ટરનો યુઝ કરતા હોય, ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરો. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરો તો અહીંયા શું આવશે, ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરતા હોય તમે તો અહીંયા ડોટ સિલેક્ટર આવશે. અને જો આઈડી સિલેક્ટરનો આઈડી વાઇઝ તમારે CSS અપ્લાય કરવી હોય તો અહીંયા શું આવશે, હેશ આવશે. આપણે અત્યારે આઈડી વાઇઝ કરીએ છીએ તો અહીંયા શું કરી દઉં, હું હેશ આપી દઉં. તો ક્લાસ વાઇઝ કરવું હોય તો શું આવશે, ડોટ આવશે. સેવ કરી દઉં અને રન કરીએ. અહીંયા હું ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ આપી દઉં, માય ડીવ એલિમેન્ટ. સેવ કરી દઉં. હવે અહીંયા શું આપેલું છે, માય આઈડી પ્રમાણે આપણે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દીધો છે. સેવ કરી દઉં. હવે એની વિથ પ્રમાણે આપણે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડ કલર સેટ કરવાનું છે. તો ફોર એક્ઝામ્પલ હું વિથ આપી દઉં, તો અહીંયા જે બી પ્રમાણે જે બી તમે હાઇટ વિથ આપો છો એ પ્રમાણે શું થઈ જશે, તમારો ડીવ જે છે એ પર્ટિક્યુલર એરિયામાં એ શું થઈ જશે, વિથ પ્રમાણે સેટ થઈ જશે. તો તેને શું કહેવાય છે, વિથ પ્રોપર્ટી. તો હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા બેકગ્રાઉન્ડ કલર બ્લુ છે તો અહીંયા હું ફોર એક્ઝામ્પલ એને પિંક આપી દો. હવે આપણે આ વિથ જે છે એને વધારવી છે તો કેવી રીતે વધારશું, અહીંયા પિક્સેલ જે છે 100 પિક્સેલ છે, તમે 100% પણ આપી શકો છો, 100% પિક્સેલ મેક્સિમમ, 100 વિથ જે છે પર્સન્ટેજની અંદર મેક્સિમમ 100 પિક્સેલ 100% હોય છે. તો આખા બ્રાઉઝરની જે પર્ટિક્યુલર વિથ જે છે સેટ થઈ ગઈ અને બેકગ્રાઉન્ડ કલર પણ
સેટ થઈ ગયો. આને શું કહેવામાં આવે છે? સીએસએસ, સીએસએસ બોક્સ પ્રોપર્ટી, સીએસએસ બોક્સ પ્રોપર્ટી. ફોર એક્ઝામ્પલ સેમ એવી રીતે હું બીજો કોઈ એલિમેન્ટ લઈ લઉં, ફોર એક્ઝામ્પલ પી ટેગ, ઓવર પી ટેગ. એની અંદર હું ફોર એક્ઝામ્પલ ક્લાસ આપું. ક્લાસ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ માય ક્લાસ. માય ક્લાસ નામનો આપું છું અને એની અંદર હું લખું ધીસ ઇઝ માય પેરેગ્રાફ. સેવ કરી દો. હવે અહીંયા ડોટ પ્રોપર ડોટ સિલેક્ટર આવશે, બીકોઝ કે આપણે ક્લાસનો યુઝ કરીએ છીએ એટલા માટે અહીંયા શું આવશે? માય ક્લાસ નામનો આપણે શું છે, ક્લાસ છે, તેની અંદર હું પ્રોપર્ટી એડ કરી દઉં. ફોર એક્ઝામ્પલ સેમ પ્રોપર્ટી હવે શું આપી દો? બેકગ્રાઉન્ડ કલર, બેકગ્રાઉન્ડ કલર બ્લુ. ફોન્ટ નો કલર જો આપવો હોય તમારે તો કલર, કલર નામની પ્રોપર્ટીઝ છે. કલર ને હું આપી દો વ્હાઈટ. સેવ કરી દો. આ થઈ ગયું. દરેક એલિમેન્ટ ને તમે દરેક HTML ના એલિમેન્ટ ને તમે બોક્સ પ્રોપર્ટી નો યુઝ કરી શકો છો. તો તેને કહેવાય છે બોક્સ પ્રોપર્ટી. તેનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરી શકો છો, વિથ સેટ કરી શકો છો, આવી રીતે તમે વેથ સેટ કરી શકો છો. ત્યારબાદ છે વિથ પ્રોપર્ટી. પછી તમે હાઇટ પ્રોપર્ટીનો પણ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ મારે હાઇટ આપવી છે, ડીવ ટેગની હાઇટ આપવી હોય ફોર એક્ઝામ્પલ, હાઇટ ડીવ ટેગની હાઇટ આપવી હોય ફોર એક્ઝામ્પલ હું આપી દો 200 પિક્સેલ. ડીવ ટેગની હાઇટ આપવા માટે જે ડીવ હાઇટ એટલે કે હાઇટ મીન્સ હાઇટ તમારે જે બી એલિમેન્ટ હોય છે તેની હાઇટ સેટ થઈ જશે, અને વિથ એટલે કે તમારે વર્ટિકલી મીન્સ કે વિથ સેટ થઈ જશે, તેને કહેવાય છે હાઇટ એન્ડ વિથ પ્રોપર્ટી. તો તમે આ રીતે પણ સેટ કરી શકો છો. ત્યારબાદ બીજા એલિમેન્ટને તમે માય ક્લાસ નામનો જે સિલેક્ટર છે ત્યાં પણ તમે એઝ હાઇટ નામની પ્રોપર્ટી યુઝ કરી શકો છો. હાઇટ નામની પ્રોપર્ટી યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીં આપી દઉં હાઇટ ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 100 પિક્સેલ. સેવ કરી દો. તો આવી રીતે તમે હાઇટ પ્રોપર્ટી પણ યુઝ કરી શકો છો. આ વિથ પ્રોપર્ટી છે જે ફૂલ તમે બ્રાઉઝરમાં તમે સેટ કરી છે, તે હાફ પોર્શનમાં તમારે વિથ પ્રોપર્ટીનો યુઝ કરવો હોય તો તમે આવી રીતે પણ યુઝ કરી શકો છો. વિથ ઇઝ ઇક્વલ ટુ 50% બાય ડિફોલ્ટ. વિથ આપણે વિથ સેટ કર્યું હોય તો તમે પર્સન્ટેજમાં પણ આપી શકો છો અને પિક્સેલમાં પણ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ હું 50%નો યુઝ કરું તો શું થશે? બ્રાઉઝરના હાફ પોર્શનની અંદર એ વિથ સેટ થઈ જશે. થઈ ગયું. તો જે આવી રીતે વિથ પ્રોપર્ટીનો યુઝ થતો હોય છે. ત્યારબાદ હાઇટ પ્રોપર્ટી એટલે કે હાઇટ તમારે સેટ કરવી હોય તો હાઇટ પ્રોપર્ટીનો યુઝ થાય છે. હવે ત્યારબાદ છે પેડિંગ પ્રોપર્ટી.
પેડિંગ પ્રોપર્ટી એટલે કે તમારે કોઈ બી એલિમેન્ટ જે છે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા માય ડીવ નામનો જે ટેગ છે તેની અંદર પેડિંગ પ્રોપર્ટી યુઝ કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ પેડિંગ પ્રોપર્ટીની અંદર હું આપી દઉં 20 પિક્સેલ, સેવ કરી દઉં. પછી થઈ ગયું પેડિંગ પ્રોપર્ટી. ડીવ ટેગની અંદર હું શું લઈ લઉં છું, એક H1 ટેગ લઈ લઉં છું, ઓવર H1 ટેગ સેવ કરી દો. હવે જે પેડિંગ પ્રોપર્ટી જે છે તેને હું અહીંયા શું આપશે, માય આઈડી, પછી આપણે H1 ટેગ પર આપણે શું કરવું છે, CSS અપ્લાય કરવી છે. અને તેમાં હું આપી દઉં ફોર એક્ઝામ્પલ પેડિંગ પ્રોપર્ટી 20 પિક્સેલ. તો આવી રીતે એ પેડિંગ જે છે અપ્લાય થાય છે. આવી રીતે તમે ઇન્સ્પેક્ટ એલિમેન્ટ પરથી પણ જોઈ શકો છો. બ્રાઉઝર પર રાઈટ ક્લિક કરવાનું અને બ્રાઉઝર પર બી તમે CSSને અપ્લાય કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આ એરો કીને સિલેક્ટ કરવાનું અને અહીંયા તમને બતાવે છે, જો આ H1 ટેગ જે છે ત્યાંથી એને શું કર્યું છે, પેડિંગ પ્રોપર્ટીનો યુઝ કર્યો છે. આ H1 એલિમેન્ટ જે છે તેની સ્ટાઇલમાં જવાનું. તો આપણે અહીંયા H1 એલિમેન્ટની અંદર જે પેડિંગ આપેલી છે, પેડિંગ મીન્સ કે જે બી આપણું H1 ટેગ જે છે તેની આઉટસાઇડ એની બહારથી એ શું કરશે, એ જગ્યા છોડશે. લેફ્ટ રાઈટ ટોપ એન્ડ બોટમ બધી બાજુથી, લેફ્ટ રાઈટ ટોપ એન્ડ બોટમ સાઈડથી એ શું કરશે, પેડિંગ સ્પેસ જે છે એ છોડશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા વધારી દઉં, ફોર એક્ઝામ્પલ હું અહીંયા એડ કરી દઉં 200 પિક્સેલ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં 40 પિક્સેલ. તો અહીંયા શું થયું, 40 પિક્સેલ આવી ગયું. કે શું છે કે H1 ટેગ જે છે એ શું કરે છે, ત્યાં બહારથી એ શું કરે છે, પેડિંગ સ્પેસ છોડે છે બધી બાજુથી. મીન્સ કે H1 જે છે એ શું કરે છે, આપણો મેઇન જે ડીવ હોય છે એ ડીવ ટેગની અંદરથી એ શું કરે છે, પેડિંગ છોડે છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા માર્જિન આપી દઉં 20 પિક્સેલ. તો માર્જિન જે છે એ શું કરે છે, ડીવ ટેગની અંદરથી એ શું કરે છે, માર્જિન એડ કરી દે છે. આ શું છે, આપણો માય ડીવ ટેગ છે તેની અંદર માર્જિન જે છે એ શું કરે છે, અંદરથી એ શું કરે છે, સ્પેસ છોડે છે. અને જ્યારે પેડિંગ જે છે H1 ટેગની અંદરથી એ સ્પેસ છોડે છે. તો આ પેડિંગ અને માર્જિન, ફોર એક્ઝામ્પલ આ જે ડીવ ટેગ છે, ડીવ ટેગની અંદર H1 ટેગ છે, તો જે H1 ટેગની અંદર શું છે, માર્જિન અને પેડિંગ આપેલું છે. તો એ જે H1 ટેગની અંદર શું છે, માર્જિન અને પેડિંગ આપેલું છે. તેમાં જે પેડિંગ જે છે એ શું છે, જે એલિમેન્ટ જે છે જે H1 ટેગ આપેલો છે, H1 ટેગની શું કરે છે, બહારથી એ શું કરે છે, સ્પેસ છોડે છે. જેમ જેમ પેડિંગ એ શું કરે છે, H1 ટેગની અંદરથી એ શું કરે છે, પેડિંગ એટલે સ્પેસ છોડે છે. પેડિંગ 10% આપી દો H1 ટેગની,
ત્યારબાદ માર્જિન જે છે એ શું છે? આવી રીતે માર્જિન ટ્રેડિંગ નો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ ડી એલિમેન્ટ જે છે એની અંદર એચ વન એલિમેન્ટ છે, તો એચ વન એલિમેન્ટ જે છે તેને આપણે ડી ટેગની પેડિંગથી આપણે શું કરવાનું છે, સ્પેસ છોડવાની છે. તો હું અહીંયા એચ આપી દઉં. તમે એચ અહીંયા પણ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ પેડિંગ ઇઝ ઇક્વલ ટુ પેડિંગ કોલન કરીને 20 પિક્સેલ સેવ કરી દો. અને રન કરી દો. તો શું થયું? પેડિંગ જે છે એ શું છે? આપણો આ ડીવ ટેગ છે બરાબર. એ ડીવ ટેગની અંદરથી શું કરે છે? પેડિંગ છોડે છે. આ પેડિંગ થઈ ગયું. ડીવ ટેગની અંદરથી શું કરે છે? ત્યાર પછીના જો પેડિંગનો યુઝ નહીં કરે તો આપણે જે એચ વન ટેગ જે છે એ અડીને એસે થતું હતું. જ્યારે પેડિંગનો યુઝ કરે એટલે શું કરે છે? જે ટેક્સ્ટ હોય છે એ 20 પિક્સેલ સ્પેસ છોડે છે ટોપથી બોટમથી લેફ્ટથી અને રાઇટથી. અને માર્જિન સેટ કરીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપી દઉં માર્જિન 30 પિક્સેલ. તો એ શું કરે છે? માર્જિન જે છે એ એલિમેન્ટની બહારથી એ સ્પેસ છોડે છે. મેં શું કર્યું છે? ત્યાં જે ડીવ આઈડી છે, જે આપણો ડીવ ટેગ જે છે તેને આપણે શું કર્યું છે? પિક્સેલ માર્જિન આપી છે 30 પિક્સેલ. તેણે શું કર્યું કે એ આઉટસાઇડ ઓફથી એણે શું કર્યું? ડીવ ટેગની આઉટસાઇડથી એણે સ્પેસ છોડી દીધી. જેમ કે અહીંયા આટલી સ્પેસ છોડી છે 30 પિક્સેલ. ત્યારબાદ 20 પિક્સેલની પેડિંગ, એટલે કે ત્યારબાદ એણે શું કર્યું છે? એચ વન એલિમેન્ટ આપણને શો થાય છે. તો આ છે ડિફરન્સ છે માર્જિન એન્ડ પેડિંગ. માર્જિન એટલે કે ડીવ ટેગ જે છે એનો આઉટસાઇડથી આપણને સ્પેસ છોડી આપશે, અને પેડિંગ એટલે કે અંદરથી ડીવ ટેગની અંદરથી આપણને શું કરી આપશે? સ્પેસ છોડી આપશે. તો આવી રીતે હોય છે. અને ખાલી માર્જિન પ્રોપર્ટી તમે આપો તો એને બધી બાજુથી સેમ પિક્સેલ સ્પેસ છોડશે. જ્યારે તમે 20-20 આપશો, આવી રીતે આપશો 20 પિક્સેલ અને 20 પિક્સેલ, તે શું કરશે? 20 પિક્સેલ એટલે ટોપ એન્ડ બોટમ થી શું કરશે? ટોપ બોટમ થી શું કરશે? 20 પિક્સેલ પેડિંગ છોડી આપશે. પછી તમે આવી રીતે પણ 4 ટાઈમ્સ પણ આવી રીતે તમે સેટ કરી શકો છો. ટોપ બોટમ પછી 10 પિક્સેલ એન્ડ 10 પિક્સેલ. તો અહીંયા શું આવશે? જે બી ડીવ જે છે તમારો તેમાં શું આવશે? પેડિંગ જે છે, આપણે પેડિંગ જે છે તે શું છે? ટોપ બોટમ ટોપ પરથી 20 પિક્સેલ, ટોપ પર ટોપથી 20 પિક્સેલ, પછી ટોપ રાઇટ બોટમ એન્ડ લેફ્ટ. ટોપ રાઇટથી સેમ પિક્સેલ છે, બોટમ એન્ડ લેફ્ટ સાઈડથી સેમ પિક્સેલ છે. તો કેવી રીતે પિક્સેલ અપાશે? પહેલાં ટોપ રાઇટ બોટમ લેફ્ટ, ટોપ રાઇટ બોટમ લેફ્ટ સાઈડથી શું થાય છે? ટોપ રાઇટ બોટમ એન્ડ લેફ્ટ સાઈડથી શું કરે છે? પેડિંગને સ્પેસ છોડે છે. સેમ એવી રીતે માર્જિનમાં પણ તમે આવી રીતે સ્પેસ આપી શકો છો. ત્યારબાદ માર્જિન લેફ્ટ પછી આવી રીતે પણ તમે આપી શકો છો. ફોર એક્ઝામ્પલ
पेडिंग राइट साइड थी तमारे आपी हुए पेडिंग राइट तो राइट साइड थी पण तमे राइट साइड थी ओनली राइट साइड थी 10 पिक्सेल आपी छे तो राइट साइड थी 10 पिक्सेल आपी शको छो ताशे जाई गयो पेडिंग राइट ओनली राइट साइड थी छे तो पेडिंग पेडिंग छूटी छे ओनली राइट साइड थी राइट साइड थी पेडिंग पेडिंग राइट पेडिंग टॉप पेडिंग बॉटम એવી રીતે તમે આપી શકો છો સેમ એવી રીતે માર્જિન રાઈટ માર્જિન લેફ્ટ માર્જિન બોટમ માર્જિન ટોપ એવી રીતે પણ આપી શકો છો થેન્ક યુ